વેલકમ બેક સ્ટુડન્ટ્સ, આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડીયોની અંદર જ્ઞાન સાધના પ્રખરતા કસોટી માટે મેટ વિભાગમાં ટોપિક નંબર 12, જેનું નામ છે સાંકેતિક ભાષા, એનો આપણે પાર્ટ 1 આ વિડીયો જોવાના છીએ, જેમાં તમને વિષયક પ્રશ્નો વિશે આપણે ડિસ્કસ કરીશું કે કેવા કેવા પ્રકારના આ ટોપિક પર ટોપિકમાં પ્રશ્નો પૂછાય છે. તમારાથી રિક્વેસ્ટ છે કે આ વિડીયોને જો લાઇક ન કર્યો હોય તો લાઇક કરી આપો, તમારા મિત્રો સાથે શેર કરો, ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુના બેલ આઇકોનને પ્રેસ કરો. અને પહેલાં પણ આપણે ઘણા બધા વિડીયો બનાવેલા છે, જો ચેનલ ઉપર તમે નવા હોય અને વિડીયો ન જોયા હોય તો આ વિડીયોના નીચે તમને એક પ્લેલિસ્ટની લિંક આપેલી છે, ત્યાંથી તમે વિડીયો જોઈ શકો છો. સાથે સાથે વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો, જ્યાં તમને પરીક્ષાલક્ષી અપડેટ અને આઈએમપી પીડીએફ શેર કરવામાં આવશે. ચાલો, તો આ પ્રકારના પ્રશ્નોની અંદર અહીંયા બે સૂચના આપેલી છે કે મૂળાક્ષરોના સ્થાને અંકનો કે અંકના સ્થાને મૂળાક્ષરોનો સંકેત તરીકે ઉપયોગ કરીને લખવામાં આવે છે. પ્રશ્નમાં તમને એક ઉદાહરણરૂપ શબ્દ કે સંકેત વ્યવસ્થા આપેલી હોય છે. જો પ્રશ્નની અંદર આ વસ્તુ તમને એક આપેલી હશે ઉદાહરણ રૂપે, ને તેને અનુસરીને એટલે કે આપણે ઉદાહરણને ફોલો કરીને સાચો ઉકેલ મેળવવાનો હોય છે. ચાલો, તો પ્રેક્ટિસ કરીએ. પહેલો પ્રશ્ન છે આપણો કે જો 1 = ક, 2 = ખ, 3 = મ, 4 = લ, તો 2, 3, 4 = શું? તો ખ, મ, લ. કેમ કે 2 = શું છે? ખ, 3 = મ અને 4 = લ. શરૂઆતમાં તમને ઇઝી ક્વેશ્ચન લાગશે અને આ ટોપિકમાં પણ તમને ક્વેશ્ચન થોડાક ઇઝી લાગશે, પણ ઘણીવાર જો ધ્યાનપૂર્વક ક્વેશ્ચનનું સોલ્યુશન કરવામાં ન આવે તો ભૂલ પણ પડી શકે છે. પ્રશ્ન નંબર 2 છે, જો જમશેદપુર 1, 2, 3, 4, 5, 6, તો મ, ર, દ બરાબર શું? તો અહીંયાથી તમારે મ, ર અને દ એનો અક્ષર શોધી અને જવાબ લખવાનો, તો આપણો જવાબ આવશે 2, 4, 6, 4. ચાલો, પ્રશ્ન નંબર 3 થી 7માં તમને ગુજરાતી મૂળાક્ષરોના નીચે મુજબ અંકોમાં દર્શાવી સાચા વિકલ્પથી જવાબ આપવાનો છે. તો એ પ્રશ્ન નંબર 3 થી 7માં તમારે આ સૂચના લાગુ કરવાની છે કે ક બરાબર 2, ગ બરાબર 4, મ બરાબર 6 અને લ બરાબર 8. ચાલો, તો પ્રશ્ન નંબર 3માં મગ ક લ બરાબર કેટલા થાય? તો કે 2, 4, 6, 8. એના પછી ક મ ગ લ બરાબર કેટલા થાય? તો કે 2, 6, 4, 8. ઓકે, ચાલો. એના પછી પ્રશ્ન નંબર 5 છે, ગ લ મ ક બરાબર કેટલા થાય? તો જવાબ આવશે 4, 8, 6, 2. પ્રશ્ન નંબર 6 છે, લ ક મ ગ બરાબર કેટલા થાય? તો જવાબ છે 8, 2, 6, 4. અને પ્રશ્ન નંબર 7 છે કે કમ લગના અંકોનો સરવાળો કેટલો થાય? હવે જો કમ લગ એના અંકોનો સરવાળો આપણે કહેવાનો છે, તો સરવાળો થશે 20. ચાલો, પ્રશ્ન નંબર 8 થી 12માં સૂચના કંઈક અલગ છે, ગ બરાબર 1, મ બરાબર 2, ન બરાબર 3, જ બરાબર 4. ચાલો, તો 8માં જુઓ, જન મન બરાબર કેટલા? તો કે 4, 3, 2, 3. નમન મગન બરાબર કેટલા? તો કે 110. ચાલો, પ્રશ્ન નંબર 10 છે, છગન બરાબર કેટલા? તો કે 5, 1, 3. મગ વત્તા જમ બરાબર કેટલા થાય? તો કે સરવાળો, એટલે કે 63. પ્રશ્ન નંબર 12 છે, ગમન અને મનન અનુક્રમે કઈ રીતે લખાય? તો કે 1, 2, 3, 2, 3, 3. હવે જે સૂચના છે એ પ્રમાણે તમારે ફોલો કરવાની રહેશે. ચાલો, પ્રશ્ન નંબર 13 થી 20માં સૂચના બદલી જાય છે, ગુજરાતી મૂળાક્ષરોને નીચે મુજબ અંકમાં દર્શાવી સાચા વિકલ્પથી જવાબ આપો. અ બરાબર 4, ર બરાબર 6, મ બરાબર 8 અને સ બરાબર 2. ચાલો આગળ જોઈએ, તો ર મ સ અ બરાબર કેટલા? તો કે 6, 8, 2, 4 જવાબ આવશે. 14માં મ સ અ ર બરાબર કેટલા થાય? તો કે 8, 2, 4, 6. પ્રશ્ન નંબર 15 છે, સ મ ર અ બરાબર કેટલા? તો કે 2, 8, 6, 4. એના પછી 16મો છે, અ મ ર સ બરાબર કેટલા થાય? તો કે 4, 8, 6, 2. 17મો છે, મ ર અ સ બરાબર કેટલા થાય? તો કે 8, 6, 4, 12. એના પછી જુઓ 18મો, જામનગર બરાબર 1, 2, 3, 4, 5, ભાવનગર બરાબર 6, 7, 3, 4, 5 હોય તો ગરમનો કોડ શો થશે? ગ, ર, મ. તો આપણી બંનેમાંથી ગ, ર અને મનો અંક શોધી તો આપણે શોધીએ તો આપણો જવાબ આવશે 452. 19માં જુઓ, કરવત બરાબર 1, 3, 5, 7, સરબત બરાબર 2, 3, 4, 7, તો કસરત બરાબર શું? તો આપણો જવાબ છે 1, 2, 3, 7. અને 20મો પ્રશ્ન છે કે લખતર બરાબર 1, 2, 3, 4, જસદણ બરાબર 5, 6, 7, 8, તો દરજી બરાબર કેટલા? તો આપણો સાચો જવાબ આવશે 749. તો આ રીતે આપણે અહીંયા 20 પ્રશ્નોની પ્રેક્ટિસ કરી. આગળ પણ આપણે હજુ આ ટોપિક ઉપર એક વિડીયો બનાવવાના છીએ,
તો આપણી ચેનલ સાથે જરૂરથી જોડાઈ જજો. ચેનલ સાથે જોડાવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો અને બાજુના બેલ આઇકોનને પ્રેસ કરી દો. થેન્ક યુ વેરી મચ.